सब्सक्राइब करो आ चैनल ले। साहब શું છે? વિજયભાઈના પેન્ટના ખિસ્સામાંથી આ ચિઠ્ઠી મળી છે. ચાલ તો જા. જાલિમસિંહ, આ મોબાઈલ નંબર, હા, વિજય વિશે આ નંબર પરથી જરૂર જાણવા મળશે. હા, હેલો, તમારું નામ જાલિમસિંહ છે? હા, બોલું છું, પણ તમે કોણ બોલો છો? હું તમારો શુભચિંતક બોલું છું. એટલે હું કઈ સમજ્યો નહીં. એટલે કે તમારું કોઈ સ્વજન ગુમ છે? સ્વજન? હા, વિજયની લાશ મળી. હા હા, એ મારો ભત્રીજો વિજય છે. હા, 18 માર્ચ ગુરુવારના દિવસે મને મળ્યા હતા. અરે તો એ વિજય છે ભાઈ, હું એનો કાકો બોલું છું. બોલો બોલો. પણ હું કેમ વિશ્વાસ કરું કે તમારો ભત્રીજો આ વિજય જ છે? અરે તમે પોલીસ વાળા હો તો પણ ભલે, આખી દુનિયા જાણે છે કે હું વિજયનો સગ્ગો કાકો છું. હું તમને ખાતરી કરાવું, વિજય જ્યારે ગયો ત્યારે એણે સફેદ રંગની પેન્ટ પહેરી હતી. હા, તો એ તમારો ભત્રીજો વિજય જ હશે. પણ એ પોતાની યાદદાસ્ત ગુમાવી બેઠો છે. શું? સારું થયું સાલાને. શું વાત કરો છો ભાઈ, એની યાદદાસ્ત જતી રહી? હા, તમને જોશે તો એની યાદશક્તિ પાછી આવી જશે. એક કામ કરો, તમે અહીંયા આવીને એને લઈ જાઓ. હા હા, ભલે ભલે, પણ હું ક્યાં આવું? તમે ક્યાં છો? કોણ બોલો છો ભાઈ? હું ફોરેસ્ટ ઓફિસર રાજ, મારું સરનામું છે ઓફિસર્સ ક્વાર્ટર્સ, રતનપુર જંગલ, રાજગઢ. હા ભલે ભલે ભાઈ, ભલે. ઓકે. એનો મતલબ વિજય? એ વનરાજ. હા બોલો ને બાપુ. વનરાજ, પેલો વિજય જીવે છે એવું લાગે છે. શું વાત કરો છો? હા, એક ફોરેસ્ટ ઓફિસરનો ફોન આવ્યો હતો. ઓ શિટ. પણ એની ખાતરી તારે જઈને કરવી પડશે. એ ફોરેસ્ટ ઓફિસરનું સરનામું છે આરામખોરો આ વખતે માર ખાઈને આવ્યા, પણ વિજય ની સાચી ભાળ લઈને તો આવ્યા છે. હા, એની ભાળ લઈને આવ્યા. દીકરા, વિજયની યાદશક્તિ જતી રહી છે. હવે તો આપણે એને પોપટની જેમ જે પાઠ ભણાવીશું એમ જ કરશે. અને એની વાહે એની પત્ની પણ એ જ કરશે. રહી વાત પેલી ડોશીની, ભાભી માં, એને ભાભી માં ભાભી માં કહીને એના પગ પકડતો હતો, પણ હવે એની પોચી પકડી એને આ હવેલીની બહાર ફેંકી દઈશ અને બધી મિલકતના આપણે માલિક બની જઈશું. એ ભલે ભલે બાપુ,
નાક દાબો તો જ કાવડિયા મળે કે મને. હા બાપુ, મને લાગે હે સારો ધન આપણા કબજા મે હોસી હોસી. નમસ્તે. નમસ્તે. તમે ફોરેસ્ટ ઓફિસર રાજ? યસ. હું જાલિમસિંહ છું, વિજયનો કાકો. તમે મને ફોન કર્યો હતો ને? એ તો મેં તમને જોયા એટલે ઓળખી ગયો. પણ તમારી પાસે બીજું કોઈ પ્રૂફ છે? હા હા છે ને. આ જુઓ કાકો અને ભત્રીજો બંને સાથે. ઠીક છે. વિજય, એ વિજય. હા, બલ્બ બદલતો તો અંદર અંદર. વિજય! અરે વિજયભાઈ, તમે? અરે મારા દીકરા, તું જીવતો છે? અરે તને ખબર નથી તારા પરથી કેટલી મોટી ખાત ગઈ છે બેટા. હું તારો કાકો. હા, હું તમારો ભાઈ. અરે કાકાનો દીકરો. હા 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 બેટા. બેટા, આજે તને જોઈને મને ખૂબ આનંદ થયો હતો. શું થયું છે તને બેટા? આ હાથમાં જ મેં તને મોટો કર્યો છે ને તું મને જ ભૂલી ગયો? આમ પથ્થર જેવો ગેમ થઈ ગયો છે બેટા. પણ મને વિશ્વાસ છે કે પથ્થરમાં પણ ફૂલ જરૂર ખીલશે. હા બેટા, ચાલ. તારી માં, તારી પત્ની તારી રાહ જુએ છે બેટા. તારું પરિવાર તારી રાહ જુએ છે. ચાલ. માં? હા. પત્ની? સાહેબ, તમે જ સમજાવો. રાજ, વિજય, પત્ની, તું ચિંતા ના કર, હું તારી સાથે છું. જો તારા કાકા, તારો ભાઈ. હા મોટા ભાઈ, તને લેવા આવ્યા છે. હા બેટા. અને તારો પરિવાર આતુરતાથી તારી રાહ જોઈ રહ્યો છે. જા રાજ, મને મને આ આ ચાલો વિજયભાઈ. ચાલ બેટા, ચાલ. રાજ, મને કઈ સમજાતું નથી. મારો પરિવાર. ચાલ બેટા, ચાલો વિજયભાઈ. વિજય, ચાલ બેટા. તું ચિંતા ના કર, હું આવીશ તને મળવા. ચાલ. હા બેટા. Thank you.
બાપુ હા આ તો જીવતો પાછો આવી ગયો હવે હું કરવાનું હવે ધીરે એની યાદ શક્તિ ગઈ છે એની બુદ્ધિ નથી ગઈ સમજો અરે પણ હું તો છે ભલે પણ હવે જો આપણે એના બાપને કૂવામાં ધકેલીને પતાવી નાખ્યો આને માટે પણ આપણે મોતની જાળ બિછાવી હે તેલ રેડ્યો બાઇક લપસી પણ બચી ગયો કાઈ વાંધો નહીં હજી બાજીના પાસા આપણી બાજુ છે એ કેવી રીતે અરે બચી તો ગયો પણ ફરી પાછો આપણી જાળમાં ફસાયો હવે સાંભળ આ વખતે ના પૂરા ખાનદાનને પતાવી નાખી સમજો એ તું સમજો ને હા હવે સાંભળ આ વખતે તારી બુદ્ધિના બધા દરવાજા ખુલ્લા રાખજે સજાગ રહેજે આ વખતે ગોટાળા ના કરતો બિલકુલ નહીં બાપુ તમે મને ખખડાવી ખખડાવીને મારા બધા દરવાજા ખોલી નાખ્યા છે આ વખતે ભૂલ બિલકુલ નહીં થાય બાપુના મોત માટે તો હંમેશા ઈશ્વરને દોષ દેતો રહ્યો પણ જવાબદાર તો અમારું પોતાનું લોહી જ કાકા અને વનરાજ બાપુનું મોત માનું વૈધવ્ય અને પ્રિયાનો વિરહ હમણે સર્જ્યો છે કુદરતે નહીં આમનું છળકપટ દગાના દાવને એમના જ હત્યારે માર્યો તો જ વિજય થવાય મને બધું જ યાદ આવી ગયું છે નાટક ગંગા ભાભી બેટા પ્રિયા હા બળવંતભાઈ આપણે દિવસોથી જે ઘડીની રાહ જોતા હતા એ ઘડી આવી ગઈ છે હવે એટલે વિજયની ભાળ મળી ગઈ છે શું વાત કરો છો બળવંતભાઈ હા વિજયની ભાળ મળી ગઈ મારા દીકરાની ભાળ મળી ગઈ વિજયની ભાળ મળી ગઈ મને પૂરો વિશ્વાસ હતો પ્રભુ મારા વિજય સાથે મારો ફરીથી મેળાપ જરૂર કરાવશે હા બેટા બળવંતભાઈ ચાલો હમણાં હમણાં વિજય પાસે જઈએ ચાલ બેટા ચાલો ચાલો શું વાત છે સાહેબ આજે તો તમે કઈ બહુ ખુશ દેખાવ છો ને વિજયને એના સંબંધીઓને સોંપીને આજે મારા માથા પરનો ભાર ઉતરી ગયો છે અને આ તો માનવતાનું કામ છે એટલે હું પોતાની જાત પર ગર્વ અનુભવું છું રાજ તમે અમે અમારા વિજયને લેવા આવ્યા છીએ વિજય વિજય મારો દીકરો છે અને આ આની પત્ની હા વિજય મારી પાસે જ હતો પણ જ્યારે મને મળ્યો ને ત્યારે એ એની યાદશક્તિ ગુમાવી બેઠો હતો એટલે જ મેં એને સાચવ્યો પણ એના એક સંબંધી આવીને એને લઈ ગયો કોણ લઈ ગયો જાલિમસિંહ ઓ માય ગોડ એનો મતલબ એવો થયો કે આપણો વિજય ફરીથી દુશ્મનોના પંજામાં આવી ગયો દીકરા અજાણતા તારા હાથે બહુ ખોટું કામ થઈ ગયું ના માં અજાણતા નહીં પણ જાણી જોઈને કર્યું છે હા તમે જાણી જોઈને મારા વિજયને દુશ્મન હવાલે કર્યો છે તમારી નજર પહેલાથી જ મારા પર હતી તમે મને કોઈ પણ ભોગે પામવા માંગતા હતા તમે વિધવાના સેથામાં સિંદૂર પૂરવાના બહાને મારી સાથે સહાનુભૂતિનું નાટક કર્યું
પણ જ્યારે તમને ખબર પડી કે હું સુહાગણ છું ત્યારે તમારા શેતાની મગજે આ કામ કર્યું. તમને એમ હતું કે મારો વિજય વચ્ચેથી હટી જાય એટલે તમારો રસ્તો સરળ થઈ જાય. અને એક વાત સામે, હું પતિવ્રતા પત્ની છું, હું મારા વિજયને મોતના મુખમાંથી પણ પાછો લાવીશ. તમારા મનની મેલી મુરાદ ક્યારેય પૂરી નહીં થાય, ક્યારેય પૂરી નહીં થાય. જો મેં તમારા પતિને કસાઈ વાળે મોકલ્યો છે ને, તો હું જેને પાછો લાવીશ અને તમારા બંનેનો મેળાપ કરાવીશ. આ મારું વચન છે. દીકરા, હવે તો બાજી આપણા હાથમાં છે. હા, અરે યાદ શક્તિ વગરનો માણસ એટલે મરેલો જ ગણાય. એ ભત્રીજા, આ કાકાની ભક્તિ કરે ને તો જ યાદ શક્તિ પાછી આવશે કેમ? એ ભલે ભલે. અરે નાક દાબો તો જ મોઢું ખુલે. આ નાક દાબ્યું છે ને એટલે હમણાં જ આવશે ની ડોશી. જોજે હમણાં આવશે. આ વાછરડાને બાંધ્યો તો ગાય તો આવવાની જ. આવો આવો ભાભી માં, હું દયા આવતી હતી તને મારી નહીં, પણ પેલી કહેવત તો સાંભળી છે ને કે દયા ડાકણને ખાય, અને દયા આવે ને તો રોટલો અપાય પણ ઓટલો નહીં. આ તે મને ઓટલો આપ્યો એટલે મારા પાપના પોટલામાં તમે બધાય ભરાઈ ગયા. બાંધી દો અમને પણ. હા, લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. અરે જરા પ્રેમથી લઈ જજો. આ એના રોટલા ખાધા છે એટલે થોડી તો શરમ રાખું ને. વનરાજ જી બાપુ તૈયાર જ છે. ગંગા, હવે આ કાગળ ઉપર કર સહી, નહીં તો તમારા બધાયના વહી જશે લોહી. લે. વાહ, શું લોહીની સગાઈ નિભાવી છે તે જાલમ સંગ. યાદ રાખજે, તારું ધાર્યું નહીં થાય. આજ સુધી કુદરતે અમને સાથ આપ્યો છે અને આગળ પણ સાથ આપતો રહેશે. યાદ રાખજે, આ પેપર પર સાઈન. ભલે ભલે, આ દુનિયામાં સીધી રીતે કાંઈ ના મળે, નાક દાબો ને તો જ મોઢું ખુલે. કુદરતની વાત કરતી હતી ને. અરે આ વાછરડાને જોઈને તો તારી પણ મમતા પીગળી જવાની કુદરતી. ચાલિમ સિંહ, તું તો ગયો. તમે ભાન ભૂલી ગયા છો. હું તમને પ્રેમ કરું છું, તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. વાર એટલે, અરે એ જાઓ છો ક્યાં? વાર એટલે વરજી ધણી કંચ નાગ ભરતાર અને પરડો. કાઠિયાવાડમાં તમાર ભાઈ, હુરતમાં માર એ, મેં હોણ આમ ટીટુડી બાપા. અમદાવાદમાં કહું છું સાંભળો છો, હિન્દીમાં જી સુનિયાજી અને મરાઠીમાં માઝા નવરા ને અંગ્રેજીમાં હાસ બંડ. બારીને જોડે જેનું હસવાનું બંધ થઈ જાય એ હસબન્ડ. એ ઓફિસર,
સેના ગલુડિયાને પકડવા માટે પણ દમ જોઈએ? હે ડોશી, જો આ તારા વાછડાને. મને શું કામ મારો છો કાકા? મને શું કામ મારો છો? ચાલ આના પર સહી કર. હું? હા. કેમ, તમે તો ડોશીને સાઈન કરવાનું કહેતા હતા ને? હા. કોણ છે, કોણ છે? આ તારી માં. તારી પત્ની. ડોશી મારી માં? હા. અને પેલી પત્ની? હા. હા, પણ આ સાઈન કરવાથી શું થાય? એ લોકોની બધી મિલકત અમારી થઈ જશે. હું તો આ લોકોને નથી ઓળખતો, હું તો તમને જ ઓળખું છું. એટલે કહો, મારે માં ને પત્ની કેવી રીતે? કાકા, હું જો સાઈન કરાવી દઉં તો મને શું મળે? તને પણ થોડી કટકી આપી. કરાવી દઉં ને? આ હાથ છોડો, કરાવી દઉં. ભલે ભલે, છોડો છોડો, ભલે ભલે. હવે આપણો માણસ છે. બહુ ટાઈટ બાંધ્યું તું, બહુ ટાઈટ બાંધ્યું તું, અકળાઈ ગયો તો. લાવ સાઈન કર. સાઈન ભાઈ, સાઈન કરાવવા માટે પેન તો આપો. મારો ભાગ રાખજો. હે ડોશી, જતી ઉંમરે મિલકતનો મોહ. હા બરાબર, મને માફ કરજે, મને બધું યાદ આવી ગયું છે. હું કહું છું એટલું કર. વિજય, અરે આ તો આપણો માણસ થઈ ગયો. જોઈ કટકીની કમાલ. વાહ બાપુ વાહ, રાજકારણમાં જાવ ને તમે તો. અહીંયા પહેલા આનું તો કાસડ કાઢવા દે. સારી નહીં આટલી બધી લાલચ. ચિંતા ન કર, બધું ઠીક થઈ જશે. એ અને એ તો મારી પત્ની. હે તું ચાલે એમ છે? કાકા મારી પત્ની કે છે? હા પ્રિયા, પ્રિયા પ્રિયા, સમજી જા, બધું નાટક છે, બધું ઠીક થઈ જશે. ચાલે સાઈન કર, સાઈન કર, સાઈન કર. બજા નહીં. એ ફોરેસ્ટિયા, શું બોલ્યો તું? શું બોલ્યો તું? કોણે કહ્યું તને વચ્ચે દખલ દેવાનું? ઘરના મામલામાં બહારનો કોઈ માણસ મને દખલ દે મંજૂર નથી. સાલો 5-7 હજાર નો પગારદાર લાખોનું ગણિત કઈ રીતે સમજે? કઈ રીતે? માફ કરજે દોસ્ત, આ બધું નાટક છે, મને બધું યાદ આવી ગયું છે. હાથ છોડું છું તારા. ચૂપચાપ કહું છું તેવી રીતે અહીંયા બંધાઈને ઉભો રહે, નહીં તો જીવથી જોઈશ. કચ્છો કુંવારો છે તું હજુ, સમજાય છે તને? સમજાય છે તને? ચિંતા નહીં કર, મને યાદ આવી ગયું છે બધું. આ નાટક છે મારું, ચિંતા નહીં કર. તૈયાર રહે ત્રાટકવા માટે. નિશાના પર માર, માર. જાલિમ સિંહ અને એનો દીકરો શિકાર છે આપણો, સમજ્યો? Yeah.
છોડાવ. ક્યાં જાઓ છો? પેલા આને તો લેતા જાઓ. કોને? મને? રાજ, તને કઈ નહીં થાય, હું કઈ નહીં થવા દઉં તને. મેં મારો વચન નિભાવ્યું છે, તમારો મેળાપ કરાવીને. અજાણતા મેં તમારું દિલ દુભાવ્યું, મને માફ કરજો. રાજ, 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 રાજ.